અરે વીરા, આ ભાઈ ગલાનો મના આના તરફ ભવિષ્ય આપણે. સત્ય વાત છે વીરા, પણ નગર માં આલસ પર વાત આલસે. કેવી વાતો સંભળાય ભાઈ? કે પોગણના રાજા આજ મને તો ભેટના વાંજ્યા છે. એમાં આપણે શું છે ભાઈ? અરે વીરા, એ વાત નથી, પણ કદાચ મહારાજને હામાં મળ્યા હોય અને કદાચ વાંજીના સુકલ લઈને જાવીન કદાચ આપણો ગગો પણ વાંજ્યો દે, એ માટે વીરા આપણે રાજના માર્ગે નથી હાલવું, આપણે આડા માર્ગે હાલવું છે. સત્ય વાત છે ભાઈ. અરે વીરા, કદાચ આડા માર્ગે હાલવી અને ન્યાય કદાચ રાજા હામાં મળે કે રાજાની સમાધિ હામી મળે તો અવળું ભણીને ઉભો થઈ જાય વીરા. અરે વીરા પ્રધાન, કહો મહારાજા. સામેથી રબારી ભાઈ આવતા હતા વીરા, આજ આપણા રથની સવારી જોઈ ઔડા મુખ કરીને કેવું બાસ માટે જાઓ વીરા, જઈને તપાસ કરો વીરા. જેવી તમારી આપણા મહારાજ. હાલ અરે રબારી ભાઈ. હા વીરા, આજ અમારા મહારાજની સવારી જોઈ તમે શા માટે અવળો ફરીને ઉભા છો ભાઈ? અરે વીરા, મહારાજની સવારી અહીંયા લેવશે એની અમને ખબર પણ નથી. અમે તો મારા ગગાનું ના આણા તેવા આવીશી, થોડીક વસ્તુ ભૂલી ગયા એટલે બે ભાઈ અરસ પરસ વાતો કરવીશી કે વેવાઈ જઈને હું જવાબ દેહું. હે વીરા, મહારાજા અને તમે અહીંયા હૈયા વસો એની અમને ખબર પણ નથી વીરા, ખબર પણ નથી. અરે રબારી ભાઈ, આજ આણાની બધી વસ્તુ તમારી પાસે છે છતાં શા માટે જૂઠું બોલો છો? અરે વીરા, જાઓ મહારાજને જલી પૂછો કે સાસુને સત્ય કહેવાથી ને રિસ્તો નિશ્ચળ નહીં રહ્યા, પૂછી જવો જાવ જરા. હા રબારી ભાઈ. અરે મહારાજા, આજ રબારી ભાઈ એટલું કહી રહ્યા છે કે સાચો અને સત્ય જણાવશો તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, જઈને રબારી ભાઈને કહો કે આપ તો મારી રયત છો ને રયત તો દીકરા સમાન હોય, દીકરો કે દાસ બે વેણ જો બાપને કહેતો વાતનો દુઃખ ના હોય વીરા, માટે જાઓ જઈને રબારી ભાઈને કહો કે આપ ખરેખર સાચું ને સત્ય બોલો તો રાજ તરફથી ઇનામ મળશે, જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજ્યમાં સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજા. અરે રબારી ભાઈ. હા વીરા, આજે સાચો અને સત્ય જણાવશો ને? હા વીરા. રાજ તરફથી ઇનામ મળશે. હા વીરા. અને જૂઠું બોલો ને તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ. અરે ભાઈ, પણ રાજા સુધી કોઈ વાત પુગાડતું નથી, પણ આજ આપણે પૂછવું છે કેવું આપણી ફરજ છે. અરે વીરા, કદાચ ઇનામ દે તો ભલે અને બબે ભાઠા રાખે તો ભલે, ખાઈ લેવું બીજું. હાલ કહી દેવી ઠેકી. અરે મહારાજા, નાના મોઢે મોટી વાત થઈ જાય, સોરું સમજીને ક્ષમા કરજો રાજન, સોરું સમજીને ક્ષમા કરજો. હા રાયકા ભાઈ, આમ તો મારી રયત છો અને રયત તો દીકરા સમાન હોય. હા રાજન. મારે જે વાત હોય એ વાત મને સત્ય જણાવો વીરા. હે મહારાજા, આપ તો પાપી પેટે વાંજ્યા સમોન વાંજ્યાના શુકલ લઈને મારા ગગાના હોના આના તેડવા જાવી તો કદાપી અમારો ગગો પણ વાંજ્યો. હે મહારાજા, એ માટે અમે બે ભાઈ અવળું ફળનું ભાતા, રાજન અવળું ફળનું ભાતા. નહીં વીરા, જગત માં કોણ કહે છે કે ફોકર નો રાજા અજમલ પાપી પેટે વાંજ્યો છે? તો કદાચ મારી રહેત ને જાણ ન હોય તો સાંભળો રબારી ભાઈ. કહો મહારાજા. આજે હું કહું આપ સાંભળો. કહો મહારાજા. એ રાજન કહો ને રબારી સાંભળો, એ વીરા રાજન કહો ને રબારી.
વચન કહુને નવાઈ આવડો હે વીરા રાજન કહુને નવાઈ આવડો હા મહારાજા કહો સત્ય વાત છે રાયકા ભાઈ
ભારતા ગન્ય આશા કહેવાય આજ બનાવ તો કાલ પોતપોતાની સાસરે રહી જાય. હે મહારાજા દીકરી તો પંખી નો માળો છે પાખું આવે એટલે ઉડી જાય. હે મહારાજા દીકરી કોઈના રાજ નથી રાજન. હે મહારાજા જે વાત કહેવાની છે એ અમે બે ભાઈ નથી કરતા, લગ્નની તમામ પ્રજા વાત કરી છે. કેમ કે તમામ પ્રજાને વાતનું દુઃખ છે. હે મહારાજા કેમ કે આપ સૌ ક્યાં સુધી આ રજવાડું હલશે, ક્યાં સુધી રજવાડું સંભાળશો તમે. પણ હે મહારાજા આપ ગયા પછી આ રાજનું રક્ષણ કોણ કરશે, પ્રજાનું રક્ષણ કોણ કરશે. હે મહારાજા બાંડો બબડો લુડો લંગડો એકાદો કુવાદો હોય તો રાજનું રક્ષણ કરે, પ્રજાનું રક્ષણ કરે. હે મહારાજા આપની ગાદી સંભાળે, નહીતર આપ ગયા પછી આ રાજને એક દિન સમય મન મનના તાળા લાગશે, રાજને તાળા લાગશે. હે મહારાજા આ વાત તમારે તમારે કહેવાની હતી. હે મહારાજા મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો સૌ સમજીને ક્ષમા કરજો, રાજન ક્ષમા કરજો મને. નહીં રે મારી ભાઈ આપ તો મારી રહ્યો છો અને રે તો દીકરા સમાન હોય. હા મહારાજા દીકરો કદાચ બે વેડ કડવા બાપ ને કે તે વાત નો દુખ ન હોય વીરા. હા મહારાજા પણ વીરા મારે ઘેર સંતાન માં પુત્ર નથી એ વાત નું મારી રેત ને દુખ છે. હા મહારાજા અને રે વાત મારી રેત ની તો કહો ને રે બારી ભાઈ કે પોકરના રાજા એ તમારી પાસે ક્યારે રાજનો દંડ માંગ્યો ખરા? ના મહારાજા ના. કહો વીરા ક્યારે રેત પાસેથી રાજનો કરવેરો માંગ્યો ખરો? ના મહારાજા ના. હે વીરા મારે ઘેર સંતાનમાં પુત્ર નથી, વાતનો દુઃખ નથી, પણ મારી રેત છે જ મારા દીકરા સમાન છે. હે મહારાજા આપની વાત કેવી સત્ય છે, પણ હે મહારાજા હા વીરા આમ તો રહે જ છવી કદાચ એકાદો કુંવર હોય તો. હે મહારાજા આપનો વારસો સંભાળે મહારાજા. સત્ય વાત છે વીરા, પણ વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે રાયકા ભાઈ. એ વાત સત્ય છે મહારાજા, પણ વીરા આજ મારા મુખ જો તમને જો અવળ્યા સુકલ થતા હોય તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સૌરા સુકલ લઈ તમારા ગગલના હો નાળા તેડવા જાજો ભાઈ, મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજો રાયકા ભાઈ. જય હો અન્નદાતાને, જય હો બાપ, જય હો જય હો. અરે વીરા પેલા હારા સુકલ લઈને આપણે ગગન હોના આણા તોડી આવી અને પછી આપણે રાજમાં આવી ઇનામ લઈ જાઓ વીરા. ભલે વીરા ગંગડી આશ્રમથી બાલકૃષ્ણ રામમંડળમાં આવ્યું છે. એ મેંદરાની બાજુમાં જ ગંગડી આશ્રમ છે સમઢિયાળા. ત્યાં ગંગડી આશ્રમ પરબની જગ્યા રામદેવપીર મંદિર મેંદરાથી વંથળી રોડ ઉપર હાલો એટલે 1.5 કિલોમીટર હાલો એટલે ડાબા હાથ ઉપર આશ્રમ આવે છે. ત્યાં ટાણે મા અમર ગૌશાળા છે, ત્રી પાત્રી ગાયું હશે વિશેવી અને આશ્રમની અંદર એક સંસ્થા ચાલુ કરી 14 મહિના થયા સંસ્થા ચાલુ કરીના. તો આજે એ સંસ્થાની અંદર હો ઉપર ગાંડા હસવી છે બાબલા, જેને પ્રભુજી કહેવામાં આવે, જેને ભગવાન કહેવામાં આવે છે બાબલા. આજે હો ઉપરની સંખ્યા છે, એમાં 30 જેટલી બહેનો છે અને બીજા ભાઈઓ. તો દયાળુ આજે એની માટે આ મંડળ અમે રમીશવી અને અટાણી સંખ્યા વધતી જશે કાયમની માટે, તો રહેવાની માટે થોડોક અભાવ હશે, જગ્યા ટૂંકી પડશે રહેવા માટે વ્યવસ્થામાં. એ માટે અમે એક તાત્કાલિક કામ ચાલુ કર્યું હોલનું. 110 ફૂટ લાંબો હોલ, 22 ફૂટ પહોળો, અટાણે માળિયા બધાય સુધી કામ પૂગી ગયું છે કમ્પ્લીટ. આ ટૂંક સમયમાં મહિનાની અંદર હોલ કમ્પ્લીટ થઈ જાય અને એ હોલની બાજુમાં 30x50 નું રસોડું મેં બનાવી છે કાયમ જમણવાર માટે. તો દયાળુ એની માટે આ રમી છે. તો આજે પ્રભાત મને આંગણે પહેલાં વહેલાં રમવા આવ્યા છે બબલા. અને પ્રભનો સાધુ સૌ છતાંય ભગવા ભેખ ઉતારી, ભગવા ભેખ ઉતારીને તમારી આગળ નાસું છું બા. આ મને રમવાનો શોખ નથી, હા ક્યારેક અમારી મજબૂરી અમને નસાવતી હોય છે, હા કેમ કે અમારો ક્યાંય ફંડ ફાળો હાલતો નથી બીજે અને અમારા નામ ઉપર કોઈ ફાળો લેવા આવે દેવું નહીં બાપલા. હા ન્યા આવીને કોઈ દઈ જાય અમે સ્વીકારી લઈએ છીએ, પણ બાકી અમે રામા મંડળ રમવા જ આવી છીએ અને આની અંદર જે કાંઈ આવે જે કાંઈ ફંડ આવે સમાજ અમને સપોર્ટ આપે છે એનાથી અમે ત્યાં આ કાર્ય કરીશું બાપલા. તો ઈશ્વર નસાવે એમ નાસું સૌ, ઈશ્વર નસાવે એમ નાસું સૌ, ગુરુ કૃપાથી જે કાંઈ કળા મળી એ આપની આગળ રજૂ કરશું બાપ, રજૂ કરશું. તો પ્રમાણમાં તમને આપ્યું હોય ભૂખ ચાલુ છે એમાં ફૂલની તો ફૂલની પાખડી દેવા વિનંતી. જે કાંઈ તમે ફંડ આપશો, જે કાંઈ રકમ આપશો એ તમામ રૂપિયો ગંગડી આશ્રમમાં ઉપરાવાનો છે અને આશ્રમ અહીં નજીક જ છે, ગમે ત્યારે આવીને ત્યાં તપાસ પણ કરી શકો, મુલાકાત પણ લ્યો મારા આશ્રમની સંસ્થાની મુલાકાત લ્યો, તો તમને ખ્યાલ આવશે કે ગંગડી આશ્રમની કેવી સેવા લીધી છે બાબલા. અમે વખાણ નથી કરતા અમારા, પણ અમે બનતી કોશિશ કરીશું એટલે અમે અમારાથી થાય છે એટલે અમે એ સેવા કરીશું બાબલા. અહીંયા
રણછોડભાઈ કસરાભાઈ ધડુ, વાહ ભાઈ વાહ, ધન્યવાદ તમારો બાપલ્યો. આ સંસ્થા માટે જે કામ ચાલુ છે, 21,000 રૂપિયા રોકડા આપે તાળે. જય બાબ જય હો. આ મારું પ્રભાતપુર, હા આ મારું પટેલ સમાજ, હા રામ ભરોસે 5,000 રૂપિયા આવે, તાળી પાડો. એટલે તાળી તો પાડો કે ભાઈ ટાઈટ ભાઈ છે. નાનજીભાઈ રવજીભાઈ સાવલિયા, હા હરજીભાઈ, નાનજીભાઈ હરજીભાઈ સાવલિયા 2100 રૂપિયા આવે, તાળી વધારી લો બધા. જય હો, ધન્યવાદ. વાહ, સરપંચ ગામના સરપંચ રાકેશભાઈ મગનભાઈ સાવલિયા 2100 રૂપિયા આવે, તાળી વધાવો તાળી. જય હો જય હો. હા મોજ, હા રામ ભાઈઓ હોલ, હા રામ ભાઈઓ કોલ પ્રભાતપુર 4,444 રૂપિયા આપે, તાળી વાળો. જય હો બાપ જય હો. હવે અહીંથી બુક લઈ અને આલેશ સાહેબની સમક્ષ આવે છે. એમાં જે કાંઈ કોઈ 1100, કોઈ 2100, કોઈ 500, એક જે તમારી અથાશક્તિ પરમાત્મા દાન તમને આપ્યું હોય તો પાડો. અમાસ આશ્રમ અને જે નિરાધાર ગાંડા રોડ ઉપર ખડતા એને લઈ આવીશું બાપલા, હા, અને એની માટે આ મહેનત કરીશું બાપલા. અમે બધા મહેનત કરવી છે. મેં કીધું ને કે આ અમારા જે કાંઈ અમે સભ્ય બધા છે, અમે બધા સભ્ય છવી. આ હું સાધુ છું ના, મારા સભ્ય એવું નથી. હા બા, હું તો આ બધા મારા મિત્ર છે, મને સાથ સપોર્ટ આપે ને તઈ મારા બાપલીઓ હું આ રમી શકું છું. હા, નહીં એકલો શું કરું, કાંઈ ન કરી શકું. એકલો કદાચ નાસવા આવ્યો થોડું નાસી શકું. હા, પણ આ બધા એ મારા મિત્ર 20 જણા જે છોકરા છે, ટાપ છે મારો, સાજિંદાથી માંડી મારા લેડીઝ પાછળ 4, હા બધા જેન્ટ્સ પાછળ, આ બધાનો સપોર્ટ છે, એનો મને બાપ ગૌરવ છે. અને સમાજ મને સાથ સપોર્ટ આપે છે કે મેં કક સાધુડાવી સેવા કરી હતી બાપ. અને આજે ગંગડી આશ્રમની અંદર 105 ની સંખ્યા છે, 14 મહિના થયા છે, બીજા 26 મહિના થાય, એક વર્ષથી પૂરું કર્યું. 1 વર્ષમાં અમે 100 ની સંખ્યા અહીંયા પૂરી કરી હતી. અને એવું નક્કી કરેલું છે કે આવતી દિવાળી આવે કે અહીંયા 200 ગાંડા ગંગડી આશ્રમમાં હસવા હોય, એવી તૈયારી અમારી એટલાથી ચાલુ થઈ ગઈ છે બાપલા. હા, મારા આશ્રમની અંદર આવીને જોઈ જવાનું, હજી ગાડી નથી લીધી મેં, હારી સાયકલ પણ મારા આશ્રમમાં નથી બાપલા. ને હું ધારું તો ફોર વ્હીલ ફેરવી શકું. હા, પણ એ આશા વિનુદાસે કોઈ નથી કરી બાપ, કે મારે ફોર વ્હીલમાં ફરવું છે, જલસા કરવા છે. હા, હું તો સેવા કરવા માટે ભાવો બનું છું. અને એટલે વિનુદાસ આ પાત્ર પેલી નાશશે, રબારી બનું છું, ગોર બનું છું, કૃષ્ણનું પાત્ર ભરું છું. અને વિનુદાસે એવું નક્કી કર્યું છે કે આ તો કદાચ પુરુષ પાત્ર ભરું છું, અને કદાચ વિનુદાસને ગાંડા માટે ઘાઘરી પેલી નાસું પડે તો અજમલું નાસી ને બાપ, આ ઘાઘરી પેલી નાસવા તૈયાર છો. હા, દયાલુ આમાં બને કે સાથ સપોર્ટ આવી જાય, તમારા દિલની દયા હોય તો મારી માટે નહીં ગાંડાઓ માટે દેજો બાપ, ગાંડાઓ માટે જો ભગવાને તમને આપ્યું હોય તો. હે માટે સુકનિયા લેવા હલા હે મારી ભાઈ, સુકનિયા લેવા હલા હે 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 આજે એ જ રહેત ડગલે લે પગલે વા કરવા વેણ બોલે છે ભાઈ, કે જેના એક એક શબ્દે મારું કાળજો વિધાય છે. માટે મનની વાત કરું તો કોને કરું ભાઈ, માટે રાજમાંથી આપ રાણીને બોલાવો વીરા. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ જી આજ પર દાન બોલાવે રાજમાં તયાવો દોરે,
વીરા પ્રધાન કે કોઈ દિવસ તો સમય ન હોય મધરાત ના પોર પામે હશે વીરા જર્મારે જર્મા આજે પોકણ ગ્રહ પણ મેં એક પણ વર્ષે છે વીરા આપે આજે વીજળી ચમકાર પણ કરે છે કોઈ દિવસ તો સમય ન હોય વીરા પરિસભામાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા અરે રાજમાતા જે કોઈ કામ છે મહારાજને ઘણી ખમાય વીરા મરના કે વિશ્વ વિશ્વસ્તે પ્રણય આવી તમારા મુખમાં કેવતાશ નથી જોયા સ્વામી પણ સવારના સૂર્યોદયની સાથે નગર ચર્ચામાં ગયા તો સ્વામી નગર ચર્ચામાંથી પરત આવતા કેમ તમારા મુખ આટલા ઉદાસ જણાય છે મારા નાથ કે કદાચ અમારા કોઈ ગુનો હોય અપરાધ હોય તો સજા કરો સ્વામી પણ અર્ધાંગનાને જોઈને અવળખરી ન ઉભો મારા નાથ તો લાવ મારા સ્વામીના શરણંદ લાખ લાખ વંદન કરો આજના મંદિર જાઓ અને હૈયાનો બોજ બને એટલો હળવો કરો કિયાજી સતી રે આવી નિરાયને ચરણી નામે ये दलडा ने बात मारा मन डारी बात रानी मार हावड़ो म
દલડાની વાત સ્વામી મનડાની વાત, દલડાની વાત કરો મનડાની વાત, રાણીયાથી સાંભળી દલડાની વાત સાંભળો. અમે ગયા તા નગર ફરવા, આમાં મળ્યા મને રતનારા ગયા તા નગર ફરવા, આમાં મળ્યા રતનારાયકા અમે ગયા તા નગર ફરવા, આમાં મળ્યા મને રતનારાયકા અમે ગયા તા નગર ફરવા, આમાં મળ્યા રતનારાયકા એને સુબનિયા એવડા રે થાય કરો માર હરખી કરો મિલડાની વાત, સુખનિયા એવડા રે થાય કરો માર દરડાની વાત, સુખન કી મયમણાર થાય હરખી કરો મિલડાની વાત, દરડાની વાત મારા મરડાની વાત, દરડાની વાત મારા મરડાની વાત, કરી દો રણે મારા મરડાની વાત, દલડાની વાત કરો મનડાની વાત, દલડાની વાત સ્વામી મનડાની વાત, રાણીયાજ સાંભળે દલડાની વાત. મહારાણે સૂર્યદેવ થતા જયારે નગર સજા કરવા ગયો ગામ ને વાટે, આજે રાયકાની મને હામા પડ્યા સ્વામી, મારે રથની સવારી જોઈ રબારી ભાઈ અવડા મુખ કરીને ઉભા હતા રાણી. જીવ માં કરતા મારો ગમે, આજ પુરણ માથે કાળ મારો ગમે, જીવ માં કરતા મારો ગમે, પુકરણ ગઢ માથે કાળ માર પરે, જીવ માં કરતા મારો ગમે, પુકરણ ગઢ માથે કાળ માર પરે, જીવ માં કરતા મારો ગમે, ઉકરણ ગઢ માત કાળ મારા ધોરે, એ રાણી મળો મારવા જીયો યો તાર કરો માર દરડાની વાત, એ પુઓ યાદ માં જીયો યો તાર હરખ કરો દિલડાની વાત, યાદ નથી રે કાદી નો વિસ્તાર કરો માર દરડાની વાત, ગણેર હરખ કરો દિલડાની વાત, દલડાની વાત મારા મનડાની વાત, દલડાની વાત રાણી મનડાની વાત, સચી તમે હા હો મનડાની વાત, દલડાની વાત સ્વામી મનડાની વાત, દલડાની વાત કરો મનડાની વાત, રાણીયા જ સાંભળે દલડાની વાત. જીવવા કરતા મરવો ગમે, આજ રાજગાદી ને કાળ કેવો ગમે, જીવવા કરતા મરવો ગમે, ખાવા પીવા મને અન્નનો ભાવે, ઉકરણ ગઢ નયા રાજનો ભાવે, ખાવા પીવા નું સ્વામી કેમન ભાવે, અવગઢ ના રાજન ભાવે, યાદ મનો મારી માજી યો તાર કરો દલડાની વાત, યાદ મનો યાદ માજી યો તાર હરખ કરો દલડાની વાત, આજ મનો હરે કરો મનડાની વાત, મનો યાદ બાંધ્યો યવતાર હરખ કરો દલડાની વાત, હરે દલડાની વાત મારા મનડાની વાત, દલડાની વાત મારા મનડાની વાત, હરે દાવો રણે મારા મનડાની વાત, દલડાની વાત કરો
ભજન માર કલડા નિવા રાજની રેત કહે છે કે ગોકરણ ગઢ ના રાજા અજમલ તો પાપી પેટે વાજ્યા છે સ્વામી કે જેમણા મુખ જોયે આજે અવળા સુકન થાય છે વિચાર કરજો રાણી નહીં મારા નાથ નવ સુનવાનો દેનો રાજમાં નથી ગાયો નો ગોવાળ મારા સુનવાનો તેનો રાજમાં નથી સ્વામી ગાયો નો ગોવાળ મારા રાજમાં નવ સુનવાનો તેનો મારા રાજમાં નથી ગાયો નો ગોવાળ મારા રાજમાં સુનવાનો તેનો રાજમાં નથી મારે ગાયો ગોવાલ કોઈ રાજા મારે નાથી દુદડાનો મગનાર કરો મારા દલડા નથી નથી કોઈ પગલી ન પરનાર હરખી કરો દિલડાનીવા મારે નાથી દુદડાનો મગનાર કરી દો મરડાનીવા નથી નથી કોઈ આસુલ છનાર હરખી કરો દિલડાનીવા મારે દલડાનીવા તમારા રાજપાટ પણ કરવા ઘેર જેવા લાગે છે રાણી સ્વામી લક્ષ્મી બની મને લાડકી સગુણા મારા પિયાનો હાર લો વાસા લક્ષ્મી બને દીકરીઓ સગુણા યા કરો હાર છે લક્ષ્મી બને દીકરીઓ સગુણા મારા કળજન પટકો આશા લક્ષ્મી બને દીકરીઓ સગુણા છે મારા હરખે કરો નાથી રબડી નો મગનાર કરો મારા નથી નથી રગન બદલી નો પડનાર હરખે કરો દિલડાનીવા નાથી રબડી નો મગનાર કરી દો મરડાનીવા નથી નથી રગન માનો મગનાર હરખે કરો દિલડાનીવા રાણી સૂર્યોદય થતાની સાથે જયારે નગર ચર્ચા કરવા ગયો ને રાણી ત્યારે નગર ને વાટે મને રાયકાભાઈ હમા મળ્યા રાણી આજ મારા રથની સવારી જોઈ ઓડા મુખ કરીને ઉભા હતા રાણી જ્યારે રબારી ભાઈને પૂછવામાં આવે ને ત્યારે સામેથી જવાબ મળે કે હે મહારાજ કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય ને તો રહે તો જાણે ક્ષમા કરજો પણ આ જમે નહીં આજે નગરના લોકો કહે છે કે પોકરનો રાજા અજમલ તો પાપી ભેટે વાંધ્યો નહીં સ્વામી વિચાર કરજો કે એક દિના સમય રાજની રેત રાણી આપણને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી રાણી સત્ય વાત છે સ્વામી આજે એ જ રેત આપણા મુખ જોવા ત્યાર નથી ડગલે ને પગલે વા કડવા ભેડ બોલે છે કે જ્યાં જીવ તરવણ ખારું ઝેર લાગે છે સતી મારે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી આજ મારે શિવના ચરણે જ આવું છે માટે વન જવાની મને રજા આપો રાણી અરે નહીં મારા ના આ જાવી કાયરપણાની વાત તમારો મુખ શોભતી નથી સ્વામી ભક્તિની વાત તો સંતના મુખમાં સભે વગડાની વાત કે વૈરાગીના મુખમાં સભે તમે જેવા રાજવીના મુખમાં નહીં સ્વામી પણ આજ અકાલિયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું તો કોઈ ના નથી પણ સ્વામી મને જતા પહેલા કે પિતા હોવાની ફરજ પૂરી કરવી પડે મારા નાથ આપનું કેવું પણ છતે છે
કે આજ બેન બા સગુણા આંગણિયામાં રમતા 16-16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પણ રાણી દીકરીના લગ્ન બાદ એક મને વચન આપો કે બેન બા સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુ પાડ્યા વિના હસતા મુખે આપ મને વનમાં વળાવશો. રાણી સ્વામી કરચ વચનની માંગણી તો સાંભળો મારા નાથ. અગ્નિની સાક્ષી તમે સંગાતે ચોરીના ચાર ફેરા ફરી તમારા કોલેને બોલે બંધાણી હતી કે તમારા સુખમાં સુખીને તમારા દુઃખની ભાગીદાર બની. સ્વામી તરજ પોતાની તમારા કોલેને બોલે બંધાશે કે દીકરી સગુણાને સાસરે વળાવ્યા બાદ આંખમાં એક પણ આંસુ પાડ્યા વગર સોળે શણગાર સજી હસતા મુખે મનવડાવે સામે કરજ પોતાનીના સત્ય વચન છે સ્વામી. અરે વીરા પ્રધાન કહો મહારાજ. બેન બા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે તો રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો વીરા. જેવી તમારી આજ્ઞામાં. એ આજ પરદાન બોલાવે રાજ ગોરે આવો જોરે. આપનું સ્વાગત છે અને ભૂદેવ ના ચરણ માં રાજા અજમલ ના નમન છે ગુરુદેવ. અરે મહારાજા સુખી થાવ સુખી થાવ. વિજય ભવ રાજા ને વિજય ભવ. હા ભૂદેવ. તમે બારા દેશ જાજો ને વાલા હો. એ દેશ સે જાજો ને ગોર દે બારા દેશ જાજો ને એ તારે નામ જાજો.
ની વાત કેવી સત્ય છે પણ હે મહારાજા હવદેવ સગુણા માના લગ્ન રૂપે શ્રીપુર મહારાજમાં આ પાસે શ્રીપુર લઈને જાવશું દેશ પ્રભુ પરદેશ પ્રભુ હે મહારાજા જા શ્રીપુર જ લાવીને આવું એ વાત તમારે મંજૂર કરવી પડશે મને જમણા હાથનું વસન આપો રાજનું વસન આપો હવદેવ આ મા ભગવતી ની સંગાતે મારું તમને સત્ય વચન છે કે બેન બા સગુણા ના સકળ જે રાજ્ય ની અંદર આપ કરીને આવશો એ વાત મને માન્ય રહેશે જય હો મહારાજા જય હો આજે પ્રભાતપુરના આંગણે બાલકૃષ્ણ રામમણે મળ્યું છે જે કાંઈ ભગવાન અમને કળા આપી છે આપને એ સમય રજૂ કરશું એમાં અમારો અંકિત પઠિયાનું પાત્ર તમારા ગામનો છોકરો છે આનંદ કરાવશે અને આ ગામમાં તો મંડળી પણ બહુ પ્રખ્યાત છે સારા સારા કલાકારો વર્ષોથી મંડળી અહીં રમ્યો છે તમે બધાએ જે તમને તો પાત્રની અનુભવ બધો જે તમને કદર પણ કરી શકો પાત્રની જે પાત્ર કોઈ સારું ભજવું હતું એની કદર તમે કરી શકો અને અહીંયા ગરબી મંડળ મંડળીના પ્રમુખ ભાઈ હું નામ કીધું હતું રમેશભાઈ ને હા રમેશભાઈ એમને કહું બે મિનિટ આવે અહીંયા પડમાં કેમકે પોતે અહીંયા જે આખું હેલ્ડિંગ કરતા હોય અને ગામનો કઈ રીતનો નિયમ છે એને ખબર હોય બાબલા કેમકે અમે તો પહેલાં પહેલાં રમવા આવ્યા છીએ અહીંયા અને બહુ સારું છે એમાં જે પગોઈએ અથવા દાન દીજું અને બીજું કે અહીંયા સૂટાની વ્યવસ્થા છે તમને મોજ આવે કે આગળ લેડીઝ પાત્ર પડમાં આવશે પાદરની પાણીયારી બની અમારો વિશાલા કલવાડી અને બીજા બે પાત્રા તમને મોજ કરાવશે જે કાંઈ તમારી ફરમાશી છે એ પણ લેવામાં આવશે અને આનંદ કરાવશે પણ આમ થોડુંક ઘર સારું થાય તો મજા આવે આ તો પ્રભાતપુર છે હું અહીંયા એક થોડું આપણે જલ્પા અલ્પાબેન પટેલનો ડાયરો હતો જ્યારે આવ્યો હતો મેં જોયું તો વાહ કંઈ પૈસા એટલા ઉઠતા ત્યાંથી બોલ પરબના પીરાની જય સત્ય સનાતન ધર્મની જય બોલ રામદેવજી મહારાજની જય આજે પ્રભાતપુર ગામને આંગણે બાલકૃષ્ણ રામામંડળ અને તેના સંચાલક એવા ભાઈ શ્રી અને અત્યારે પોતે પાત્રની અંદર એટલે કે ગૌરદાના પાત્રની અંદર વિનોદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ પરબધામ આંગણે કડામાં કળશ બિરાજે નેજામાં બિરાજે નૂર દેવળમાં બિરાજે મારો નાથ તેતો બિરાજે હાજરા હજુર આવા આપણા જ ગામની અંદર સરસ મજાના બાબાનું આગમન હોય આવું સરસ મજાનું ધાર્મિક કાર્ય થતું હોય અને બાપુએ ઘણા ફેરું કીધું કે ભાઈ અમે જે સંચાલન કરીએ છીએ ગંગેડી આશ્રમ ત્યાં ગાંડા તેમજ જે લોકોને અબૌદ્ધ બુદ્ધિ નથી તેવા લોકોનું અમે પાલન પોષણ કરી અને સંચાલનના મુદ્દે આટલું બધું સેવાનું ધર્મનું કાર્ય કરીએ છીએ અને તેનું સિદ્ધ કાર્ય એ છે કે હજી પણ આવતા વર્ષે અમે 200ની સંખ્યા કરી અને એ લોકોનો નિભાવ કરવા માંગીશું આ મંડળ આપણા આંગણે આવ્યું છે લાલચ નથી લંપટ નથી તેમજ કોઈ પણ જાતની એની માંગણી નથી અને માંગણી વગર આપ જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશો તે અમારા પરમાર્થને કારણે જશે માગું પણ મરું નહીં અપને તન કે કાજ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા જ આવો આ મંડળનો ધ્યેય છે અને સરસ મજાના આવા અલૌકિક અને ધર્મ કાર્ય આપણા પવિત્ર અને પાવન ચોકની અંદર કંઈક રીમાં કંઈક રમશે અને કંઈક પણ રમવાના છે એ તો છે અમારી ચરણની રજ કે ક્યારેક કરશે કીર્તાર મારી કિંમત એટલે આવા ઘણા માણસો અને ઘણા યોદ્ધા મુરબ્બીઓ આ ચોકની અંદર આવી ગયા છે વિનુ બાપુને તો ત્યાં સુધીની કહું કે અમારો ચોક તો પવિત્ર છે બાપુ આની અંદર તો ઘણા સ્ત્રી પાત્ર રાજા પાત્ર અને કંઈક ભવાઈ મંડળીઓ રમી ગઈ છે આપનું આગમન કેટલામું છે પણ મને ખબર નથી અને આવા સત્કાર્યને માત્રે જો અમારા સરસ મજાના ચકલાના ગામ જેવા માળાના ગામજીની અંદર આપ પ્રવેશ કરીને આટલું બધું ધર્મનું કાર્ય કરતા હોય તો ભાગ્યમાં હશે રકમ અમારા ગામ તરફથી તમારા લલાટે લખવી છે એ મળી જશે બાપ એટલે જય હો
આ મંડળની જય હો ગામની સરસ મજાના આટલા બધા ધાર્મિક કાર્યની અંદર આટલી બધી સંખ્યા ભાઈઓ અને બહેનો પધાર્યા છે, તેમજ ગામ વતી આ બાલકૃષ્ણ રામા મંડળનું આપણે હાર્દિક સ્વાગત કરીએ અને સરસ મજાના તેના દોરને આગળ વધારીએ. જય હો પરબધણી, જય રામદેવ પીર, જય નકલંક નેજાધારી, બોલ પરબના પીરની જય, સત્ય સનાતન ધારવની, અન્નપૂર્ણે અમાર વાતની જય, સત હો સેવા દાસ બાપાની, જય રામા પીર, રામા પીર, જય રામા પીર, જય હો. ધન્યવાદ ધન્યવાદ બાપજી. તાથી અચ્છા આગળ વધારવી હર કે રે યુ મર કે ગુરુદેવ સાલી આરે જામા દેશ ને પરદેશ, જામા દેશ ને પરદેશ, આજે હર કે, આજે હર કે રે યુ મર કે ગુરુદેવ સાલી આરે Thank you.
ઉઠી રહ્યો ખડખડાટ હસી રહી છે. રડી રહી છે પ્રધાન. અરે બાપુ, તમારા જેવા રાજા હોય, મારા જેવો પ્રધાન હોય, પ્રજાને શું દુઃખ હોય? શાબાશ પ્રધાન. અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ મહેમાન ગતિ કરવા માંગે છે પ્રધાન. આજ મારા ગઢ પિંગલ ના કાંગરે આવડો શોકી ફેરો કરો. કેવા કરું? આજ રાજા પઢિયાર ની રજા સિવાય, રાજા પઢિયાર ની રજા સિવાય આજ બાર નો માણસ અંદર નહીં, અંદર નહીં, અને અંદર નો માણસ બહાર નહીં, બહાર નહીં. આજ મર્દ ની મરજી વિના, મર્દ ની સોકી ફેરા કરો. કઈ વાંધો નહી. બાપો તમને મારા પર ભાઈ, આજે પઢિયારના પાત્રની અંદર જન્મ જરા જોગણી અને જન્મ ગરીનો ગિરનાર હવજડા હેંજર પીએ ના નમડા નરને નાર, એવા આપણી જ ધરાનું વતન અને આપણા જ વતનનો આજથી 1998 ની અંદર જે સરસ મજાનું એના પપ્પા કોમિકનું પાત્ર પહેરતા, એનો દીકરો મણીભાઈ પોપટભાઈ પીઠિયા અંકિત કુમાર આજે આપણા ગામની અંદર પઢિયારનું પાત્ર પહેરીને આવ્યો છે. મિત્રો, એક વખત જોરદાર તાળીના ગગડાટ થયો. હા ભાઈ, ભાઈ છે ને, લોહીના ગુણ છે, કોઈ દી જતા નથી. માટે આજે ઘણા વર્ષો પછી એના સંતાનને આપણે રમતો જોયો છે. ભાઈ ભાઈ, એક વખત ગામનું ગૌરવ છે. અને તેણે મને વાત કરી કે સાહેબ, હું ખરેખર ક્યાં હતો ને મને વિનુ બાપુનો ફોન આવ્યો, પણ ગામની લાગણી અને ગામની ભાવને એક મારે ઉજ્જવળ કરવા માટે મારે આ પાત્ર લઈને આજે આપણા ગામમાં આવવું પડ્યું. મિત્રો, ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, આ પાત્રને હિસાબે મારું ગામ છે, મારું વતન છે, મારું જન્મભૂમિ છે, એટલા માટે મારે અહીંયા પાત્ર ભજવાને માટે સાહેબ મારે ધક્કો થયો છે. અને ખરેખર મને આજ એટલો આનંદ છે કે આપણા જ ગામની અંદર જ્યાં મારા બાપ રમતા હતા, મારા પપ્પા રમતા હતા, એ જ ભૂમિ, એ જ ધરતી ને એ જ ધરા ઉપર પાછું મારે રમવાનો વારો આવ્યો. વિચાર તો કરો મિત્રો, એટલે ચોરાનો વંશ કોઈ દિવસ ખાલી જતો નથી. રેડા છે માતા એ જેનામાં શીરના તેલ, એ કૈદાપી વાળ વાકા થતા નથી. જ્યાં જાવ ઊંચ નીચ ઘર પાળ, અતિ સંતાન અને ભગત જન્મા વિના રહેતા નથી. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં રેડો છો એવું જ પીવે છે ને એવું જ આપણને મળે છે. એટલે આજ ભૂમિ ઉપર આપણો દીકરો ગણો, ભાઈ ગણો, કે આપણા જ ગામનો વતની ગણો, એનું ગૌરવ આજ આપણી ઉપર સરસ મજાનું જોવાલાયક પાત્ર પઢિયારનું પહેરીને આવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સારામાં સારું કે ભાઈને એક વખત આપણે ગામ વતી એને સરસ મજાનું ધન્યવાદ ને પાત્ર આપીએ. બોલ રામા પીરની જય. ભાઈ ભાઈ, અમારા પઢિયાર બાપ ભાઈ જન ગામમાં આવ્યા છે એમ ને.
બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુજી બાપુજી લંગોળ એય તમને તમને હું જી એય જાઓ પ્રધાનજી આજ જઈને ચોકી ફેરા કરો ઠીક એ બાપુ ને બોનવી ટા પીવડાવો બાપુ મૂળ માન તે એ સેન્ડ વેચ લાવ્યો તો ફાવતે નથી એ રોટલો લાવ્યો તો ભાવતો નથી માથું ફાડ નાખી હા રાતના રમકડા હા કોક દીક તો તારો જીજાજી થાય ને હું નહી અમાર જીજાજી નથી કરો હા નહી તો તમે શું આવ્યા અમે એમાં શું છે આ છોકરી સગાઈ હતી અને ઘરે મહેમાન આવે હતા ઓ માય ગોડ ઢોકળી ની હગાઈ થઈ ગઈ હા ક્યાં ઠપકાયું આનું હા બરવાડા ઠીક હા ઈ વાત સંભળાતી હતી તો ઢોકળી નું થઈ ગયું હા એનું થઈ ગયું ઠીક તો હવે મારું ટ્વિસ્ટ થઈ ગયું નકર તારો વિચાર હતો મારો વિચાર હતો પણ તોય મેં તારો વારો ન આવે કાગળો પતાવો લઈ ગયો ગભરાવી નાખશો ભેગ્યું થઈ એમ કઈ વાંધો પાણી ભરીને વહી જવાનો તને કહું એકાદો રાસ લઈ જ લે તમે રાસે રમવાના હા તમારે રમવું હે તને આવડે બાપુ રમવા દે હે બાપુ ને પૂછવું પડે જાજી ને પૂછજી ને તું આગળ ના કે તને પરસાદી મળશે એ ઘડી ખમા બાપુ ઘડી ખમા બોલો પ્રધાનજી એ મોકો મહિલા તો બે ફ્રન્ટી મારવા દો ને તમને હું દઉં પૂછ્યું હાલમ દીકુ રમવા એય 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 હમ દીકિયો જાય છાપા કુતી તો કોકના છોકરા ને મારી નાખી મજા આવી ભાઈ હું મજા આવી જા રે ફોન આમ લપાઈને બેસ જા બાપુ આડ લમ ખવડ્યું કુતરું હું હા ઠીક